હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા ખૂબ મજામાં અને રાજી રાજી હશો? કાલે આપણે પાઠ 4 દ્વિઘાત સમીકરણ એટલે ક્વાડ્રેટિક ઇક્વેશન નામનો પાઠની શરૂઆત કરી હતી. એમાં અવયવની પદ્ધતિ એટલે ફેક્ટરાઇઝેશન મેથડ માટે આપણે 2 ફેક્ટરના પદ્ધતિ શીખી ગયા હતા. હવે બેટા આજે સૂત્ર નંબર 3 શીખીએ છીએ આપણે, ફોર્મ્યુલા નંબર 3. એમાં શું હતું યાદ કરીએ, જો બહુપદીમાં 4 પદ હોય તો હંમેશા 2-2ના જોડકા પાડવાના, એટલે x² વત્તા 7x ઓછા 3x ઓછા 21. મિત્રો યાદ કરીએ, અહીંયા બહુપદીમાં 1, 2, 3 ને 4 પદ છે. જો બહુપદીમાં 4 પદ હોય તો હંમેશા 2-2ના જોડકા, આ 2 અલગ, આ 2 અલગ. સૌથી પહેલાં આ 2માં કોમન કાઢવાનું, પછી આ 2માં કોમન કાઢવાનું. કોમન કાઢીએ, અહીંયા એક્સ કોમન આવી ગયું. શું વધ્યું? એક્સ વત્તા એક્સનું એક્સ બાર આવ્યું એટલે 7, માઇનસનું માઇનસ. બંનેમાં કઈ સંખ્યા છે? બંનેમાં ભાગાકાર જાય છે મિત્રો, 3 છે તો 3 લેવાનું. કોન્સની બાર માઇનસ છે, અંદરનું ચિહ્ન બદલાય, 3નું 3 બાર આવી ગયું, વધ્યું. એક્સ બાર માઇનસ છે, અંદરનું ચિહ્ન બદલાયું, પ્લસ 3 7 21. મિત્રો કેમ કે આ બંને સરખા છે, અહીંયા જે બંને સરખા હોય એને બહાર લઈ લેવાના. એક્સ વત્તા 7, શું વધ્યું બેટા આગળ? એક્સ ઓછા 3. બીજો દાખલો લઉં છું બેટા. દાખલો આપ્યો હોય એક્સનો વર્ગ ઓછા 6x વત્તા 2x ઓછા 12. ફરી બહુપદીમાં 4 પદ છે. બહુપદીમાં 4 પદ હોવાના કારણે 2-2ના જોડકા, આ 2 અલગ, આ 2 અલગ. આ બંનેમાંથી કોમન કાઢીએ બેટા, એક્સ કોમન આવે, એક્સ બાર નીકળી ગયું, રહ્યું એક્સ ઓછા, એક્સનું એક્સ બાર આવ્યું, રહ્યું 6, પ્લસના પ્લસ. અહીંયા કોમન કાઢીએ, બંનેમાં 2નો ભાગાકાર જાય છે, 2 બાર લઈ લીધા. શું રહ્યું? એક્સનું એક્સ, કોન્સની બાર માઇનસ પ્લસ છે એટલે ચિહ્નની બદલાય, માઇનસ, 2 6 12. મિત્રો કોમન આવી ગયું બંનેમાં, એક્સ ઓછા છે જે કોમન આવે અલગ લખવાનું, અને આગળ આગળનું અલગ એટલે એક્સ વત્તા 2. મિત્રો ત્રીજે સવાલ લઈએ આપણા. આમાં જ આમાં તમને આપ્યું હોય 6x² વત્તા 9x વત્તા 9x ઓછા 4x ઓછા 6. ફરી પાછા બેટા બહુપદીમાં 4 પદ છે. 4 પદ હોય 2-2ના જોડતા, આ 2 અલગ, આ 2 અલગ. આ બંનેમાં કોમન કાઢીએ તો એવી કઈ સંખ્યા જે 9માંય છે અને 6માંય છે, બંનેમાં જાય એવો 3 છે એટલે 3 લઈ લીધા. એક્સ બંનેમાં છે, હા છે. 3નો ઘડિયો કેટલી વાર ગણ્યા? 6 આવ્યા, 2 વાર એક્સનું એક્સ, પ્લસનું પ્લસ. 3નો ઘડિયો કેટલી વાર ગણ્યા? 9 આવ્યા, 3 વાર. માઇનસનું માઇનસ બડા, બંનેમાં કોમન જોઈએ. બંનેમાં કોમન શું છે? 2 કોમન છે, 2 લઈ લીધા. 2 2 4, એક્સનું એક્સ, વચ્ચે માઇનસ છે, અંદરનું ચિહ્ન બદલાય, પ્લસ 2 3 6. બંનેમાં જો સરખા ના આવે તો તમારો દાખલો ક્યાંક ખોટો છે, એટલે આવી ગયો 2x + 3 અને રહ્યું બડા 3x - 2. હજી એક દાખલો જોઈએ, આવો ને આવો જ બેટા. તમને દાખલો આપ્યો x² ઓછા 5x વત્તા 4x ઓછા 20. મિત્રો બહુપદીમાં અહીંયા કેટલા પદ છે? બહુપદીમાં અહીંયા 4 પદ છે. 4 પદ હોવાના કારણે આપણે 2-2ના જોડકા પાડીએ. 2-2ના જોડકા એટલે આ 2માંથી પહેલાં કોમન લેવાનો, પછી આ 2માંથી કોમન લેવાનો. આ બંનેમાં કોમન છે બેટા, તમારે એક્સ કોમન છે, યસ એક્સ લઈ લીધું. એક્સનું એક્સ, ઓછાનું ઓછા, એક્સનું એક્સ બાર આવી ગયું, રહ્યું 5, પ્લસના પ્લસ. એવી સંખ્યા જોશો તો જે 4માં જાય, 20માં જાય, એવું 2 પણ છે ને 4 પણ છે, એટલે 4 લઈ લેવાના. મોટી સંખ્યા 4 બાર આવી, 4ના 4 બાર આવી ગયા. એક્સનું એક્સ ઓછા 4 25. મિત્રો બંનેમાં આવી ગયું એક્સ માઇનસ 5 અને આગળ રહ્યું બધા તમારી જોડે x + 4. મિત્રો હજી એક દાખલો લઉં તમને. 5મો દાખલો છે, એક્સનો વર્ગ ઓછા 6x વત્તા 3x ઓછા 18. બહુપદીમાં 4 પદ છે. 4 પદ હોય 2-2ના જોડકા, આ 2 અલગ, આ 2 અલગ કાઢીએ. મિત્રો બંનેમાં શું કોમન છે? એક્સ કોમન છે, એક્સ લઈ લીધું, રહ્યું એક્સ ઓછા એક્સનો એક્સ બાર આવી ગયો, 6, પ્લસના પ્લસ. આ બંનેમાં કોમન કોણ છે? 3 કોમન છે, 3 લઈ લઈએ, 3નું 3 બાર આવ્યું, એક્સનો એક્સ, વચ્ચે કુસુ પ્લસનું ચિહ્ન છે, ચિહ્ન બદલાય, 3 6 18. કોમન આવી ગયું બધા x - 6 અને x + 3. મિત્રો એક છેલ્લો દાખલો આવો લઈ લઉં. તમને આપ્યું હોય 5x² ઓછા 10x વત્તા 3x ઓછા 15.
આ બેટા આપણને ફરી ચાર પદ છે, ચાર પદ હોય તો હંમેશા બે બેના જોડકા, બે બેના જોડકા એટલે આ બંનેમાંથી અલગ કોમન કાઢો, આ બંનેમાંથી અલગ, આ બંનેમાં કોમન કાઢીએ એવી સંખ્યા શોધો જે પાંચમાં જાય દસમાં જાય, એવું પાંચ છે યસ છે, એક્સ બંનેમાં છે છે, પાંચનું પાંચ બાર આવી ગયું, એક્સનું એક્સ આવી ગયું, તો એક્સ ઓછા પાંચ દો દસ થયા, કૌંસ પૂરો, પ્લસનું પ્લસ. અહીંયા બેટા આપણે જોઈએ ત્રણ એક્સ ઓછા છ છે, ત્રણ એક્સ ઓછા છમાં બંનેમાં ત્રણ કોમન આવે, જ્યાં કોમન આવે છે શું રહ્યું, એક્સ ઓછા ત્રણ દો છ, આ બંને જો સરખા ના આવે તો દાખલો ખોટો, એટલે એક્સ ઓછા બે અને પાંચ એક્સ વત્તા ત્રણ. મિત્રો આ હતી આપણી પદ્ધતિ નંબર ત્રણ, જેમાં નિયમ હતો જો બહુપદીમાં ચાર પદ હોય તો હંમેશા બેટા બે બેના જોડકા પાડવાના. હા મિત્રો, ચોથી પદ્ધતિ આવે છે એ બહુ જ આઈએમપી છે, ચોથી ને પાંચમી. આજે જે ચોથી શીખવાડું છું એ અને આવતીકાલે જે પાંચમી શીખવાડીશ એ બહુ જ મોસ્ટ આઈએમપી પદ્ધતિઓ છે. એમાં જો થોડી કે ભૂલ કરી તો અમને નહીં ચાલે, સમજો દાખલો. મિત્રો પદ્ધતિ નંબર ચાર લઉં છું, શીખીએ. એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા દસ, ઘડિયાવાળી પદ્ધતિ છે, ભૂલી ગયા હોય તો યાદ કરજો. આ પદ્ધતિ નહીં આવડે તો દાખલા નહીં ફાવે, નહીં ફાવે, નહીં ફાવે. મિત્રો દસના એવા પાડો કે બાદબાકી કરતાં ત્રણ આવે, ત્રણ પદ હોય તો હંમેશા ઘડિયાવાળી પદ્ધતિ, ટેબલવાળી પદ્ધતિ. દસના એવા ટેબલ પાડો કે માઇનસ કરતાં ત્રણ આવે, તો દસ ઘડિયામાં આવે છે, પાંચ દુ દસ આવે છે, બરાબર છે, એકદમ ત્રણ આવી ગયો. આપણે આના ચિહ્નો નક્કી કરવાના હોય, યાદ કરીએ વચ્ચે પ્લસ છે તો અહીંયા પણ શું મૂકવાનું, પ્લસ. વિચારવાનું પાંચ અને બેનો સરવાળો કરતાં ત્રણ આવે કે બાદબાકી, તમને મેં નિયમ લખાયા તો ફરી એકવાર યાદ કરાવું. જો સરવાળો કરતાં જવાબ આવે તો સરખા ચિહ્નો મૂકવાના, અને જો બાદબાકી કરતાં જવાબ આવે તો હંમેશા વિરુદ્ધ ચિહ્નો મૂકવાના. ના યાદ હોય તો આ નિયમ યાદ કરજો, તો કેમ કે અહીંયા પાંચ અને બેનો સરવાળો કરતા નથી આવતો, બાદબાકી કરતા વિરુદ્ધ ચિહ્નો, વિરુદ્ધ એટલે ઉપર જે હોય એનાથી વિરુદ્ધ મૂકવાનો, પ્લસ છે તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. હા મિત્રો, આમાં એક શોર્ટકટ હતી, એક લોંગ કટ હતી. યાદ કરીએ શોર્ટકટ ક્યારે, લોંગ કટ ક્યારે, એક્સોરની આગળ સંખ્યા ન હોય તો શોર્ટકટ લાગે. શોર્ટકટ છે, એક્સોરની આગળ સંખ્યા નથી. શોર્ટકટ એટલે આજે છે લખ્યું એના આગળ એક્સ એક્સ લગાવીને જવાબ મૂકી દેવાનો, એક્સ વત્તા પાંચ અને એક્સ ઓછા બે. ફરી વન્સ અગેન લઉં છું બેટા, તમને દાખલો કહેવામાં એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ ઓછા બાર, એટલે બેટા બારના એવા અવયવ પાડો કે બાદબાકી કરતા ચાર આવે, છ દો બાર, બરાબર છે, ચાર આવી ગયા. વચ્ચે ચિહ્ન માઇનસનો છે એટલે મોટી સંખ્યા આગળ માઇનસ લખવાનો, વચ્ચે જે ચિહ્ન હોય હંમેશા મોટી સંખ્યા આગળ લખવાનું. વિચારવાનું છ અને બેનો સરવાળો કરતાં ચાર આવે કે બાદબાકી કરતા, સાહેબ બાદબાકી કરતા વિરુદ્ધ ચિહ્નો, વિરુદ્ધ એટલે ઉપર માઇનસ છે તો નીચે પ્લસ મૂકી દેવાનું. વિચારવાનું શોર્ટકટ કે લોંગ કટ, એક્સોરની આગળ સંખ્યા નથી બડા એટલે અહીંયા શોર્ટકટ લાગે. શોર્ટકટમાં એક્સ ઓછા છ અને એક્સ વત્તા બે થાય. ફરી મિત્રો આવો લઉં છું, તમને કહેવામાં આવે એક્સનો વર્ગ વત્તા એક્સ ઓછા બોતેર, એટલે બેટા બોતેરના એવા પાડો કે બાદબાકી કરતાં એક આવે, વચ્ચે કશું નથી તો એક સમજવાનું, એટલે બોતેરના એવા પાડો કે બાદબાકી કરતાં એક આવે. બોતેર આવે છે બાર છન બોતેર, તો બાર છન બોતેરમાં એક નથી આવતું, સા છ આવે છે, ના ચાલે. બોતેર બીજું આવે છે નવ અઠા બોતેર, બરાબર છે, એકદમ નવ અઠા બોતેર, બાદબાકી કરતાં એક આવે છે. ચિહ્નો નક્કી કરીએ, વચ્ચે પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકવાનું. વિચારવાનું નવ અને આઠનો સરવાળો કરતાં એક આવે કે બાદબાકી કરતાં એક આવે, બાદબાકી કરતાં વિરુદ્ધ ચિહ્નો, ઉપર પ્લસ તો નીચે માઇનસ. શોર્ટકટ કે લોંગ કટ, સીધી વાત છે સાહેબ, એક્સોની આગળ સંખ્યા નથી, શોર્ટકટ લાગશે, એક્સ પ્લસ નવ અને એક્સ માઇનસ આઠ. હજી યાદ કરીએ આવો દાખલો, તમને કહેવામાં આવે એક્સનો વર્ગ ઓછા તેર એક્સ વત્તા છત્રીસ, એટલે બધા છત્રીસના એવા અવયવ પાડો કે સરવાળો કરતાં તેર આવે. છત્રીસ આવે છે, છ છ છત્રીસ થાય, પણ એ સરવાળો કરતાં બાર થાય એટલે ના ચાલે. છત્રીસ બીજું બાર તરી છત્રીસ થાય, પણ સરવાળો કરતાં પંદર આવે એ પણ ના ચાલે. તો બીજું છત્રીસ કોના ઘડિયામાં, નવ ચાર છત્રીસ, બરાબર છે, તેર આવી ગયા છે બધા. વચ્ચે ચિહ્ન માઇનસ છે એટલે અહીંયા મોટી સંખ્યાની આગળ માઇનસ મૂકી દેવાનું.
વિચારવાનું, નવ અને ચારનો સરવાળો કરતા તેરા આવે કે બાદબાકી કરતા? સાહેબ સરવાળો કરતા આવે, સરખા ચિહ્નો આવશે. સરવાળો કરતા સરખા ચિહ્ન એટલે ઉપર માઇનસ છે તો નીચે પણ માઇનસ મૂકવાનું. વિચારો શોર્ટકટ કે લોંગ કટ? સાહેબ સીધી વાત છે, શોર્ટકટ લાગશે. એક્સ ઓછા નવ અને એક્સ ઓછા ચાર. હજી દાખલા લઉં છું બધા, બીજા પાંચ દાખલા હજી ટ્રાય કરીશ કે તમને આવડી જાય. પાંચમો દાખલો છે આજે હોવાનો, એક્સનો વર્ગ વત્તા એક્સ ઓછા બાર. એટલે મિત્રો, બારના એવા પાડો કે બાદબાકી કરતાં એક વચ્ચે કશું નથી, એક આવે. ચાર તરી બાર, હા વાત બરાબર છે સાહેબ, એક આવી ગઈ. વચ્ચે શાનું ચિહ્ન છે? પ્લસનું. તો અહીંયા પ્લસ મૂકવાનું. વિચારવાનું ચાર ને ત્રણનો સરવાળો કરતાં એક આવે કે બાદબાકી કરતાં? સાહેબ બાદબાકી કરતાં વિરુદ્ધ ચિહ્નનો, ઉપર પ્લસ તો નીચે શું આવશે? માઇનસ. શોર્ટકટ કે લોંગ કટ? સાહેબ એક્સ વર્ગની આગળ સંખ્યા નથી, શોર્ટકટ લાગશે. એક્સ વત્તા ચાર અને એક્સ ઓછા ત્રણ. હજી જોઈએ બેટા, આપણે તમને કીધું હોય એક્સનો વર્ગ વત્તા સાત એક્સ ઓછા અઢાર. એટલે બેટા, અઢારના એવા પાડો કે બાદબાકી કરતાં સાત આવે. તો અઢાર કોના ઘડિયામાં આવે? છોતરી અઢાર આવે, પણ બાદબાકી કરતાં ત્રણ આવે, ના ચાલે. બીજું વિચારો, અઢારના એવા પાડો તો બાદબાકી નવ દુ અઢાર, બરાબર છે, સાત આવી ગયા. વચ્ચે ચિહ્ન પ્લસ છે તો અહીં પ્લસ મૂકવાનું. વિચારવાનો નવ અને બેનો સરવાળો કરતાં સાત આવે કે બાદબાકી કરતાં? બાદબાકી કરતાં વિરુદ્ધ ચિહ્નો, ઉપર પ્લસ તો નીચે માઇનસ. શોર્ટકટ લાગી જાય જવાબ, એક્સ પ્લસ નવ અને એક્સ માઇનસ બે. આવી રીતે જ સાતમો દાખલો થાય, એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા બે. મિત્રો, બેના અવયવ એવા પાડો કે સરવાળો કરતાં ત્રણ આવે. તો બે એકા બે, સાચી વાત છે, ત્રણ આવી ગયા છે. વચ્ચે ચિહ્ન માઇનસ છે તો માઇનસ મૂકવાનું. વિચારવાનું બે અને એકનો સરવાળો કરતાં ત્રણ આવે કે બાદબાકી કરતાં? સાહેબ સરવાળો કરતાં આવે, સરખા ચિહ્ન આવે. સરખા એટલે ઉપર માઇનસ તો નીચે પણ માઇનસ. શોર્ટકટ કે લોંગ કટ? સાહેબ એક્સ વર્ગની આગળ સંખ્યા નથી, શોર્ટકટ લાગશે. એક્સ ઓછા બે અને એક્સ માઇનસ એક. આઠમો દાખલો લઉં, તમને કહેવામાં આવે એક્સનો વર્ગ વત્તા સાત એક્સ વત્તા બાર. એટલે મિત્રો, બારના એવા પાડો કે સરવાળો કરતાં સાત આવે. તો બાર આવે છે, છ તરી બાર, છ દુ બાર, ના આવે આઠ આવી જાય છે. છ દુ બાર લઈએ તો આઠ થાય છે, નહીં ચાલે. ચાર તરી બાર, વાત બરાબર છે, સાત આવી ગયા. વચ્ચે પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકવાનું. વિચારવાનું ચાર અને ત્રણનો સરવાળો કરતાં સાત આવે કે બાદબાકી કરતાં? સરવાળો કરતાં આવે, વચ્ચે પ્લસ છે, અહીંયા પણ પ્લસ. શોર્ટકટ કે લોંગ કટ? સાહેબ શોર્ટકટ લાગશે. એક્સ પ્લસ ચાર અને એક્સ પ્લસ ત્રણ. મિત્રો, નવમો ને આજનો આ છેલ્લો દાખલો લઉં છું, એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા છ. છના એવા પાડો કે બાદબાકી કરતાં એક આવે? યસ મિત્રો, ત્રણ દુ છ આવે, વચ્ચે જવાબ એક આવી ગયો. વચ્ચે માઇનસ તો માઇનસ મૂકવાનું. ત્રણ અને બેનો સરવાળો કરતાં એક આવે કે બાદબાકી કરતાં? બાદબાકી કરતાં વિરુદ્ધ ચિહ્નો, ઉપર માઇનસ તો નીચે પ્લસ. શોર્ટકટ કે લોંગ કટ? શોર્ટકટ લાગશે. એક્સ માઇનસ થ્રી અને એક્સ પ્લસ ટુ. મિત્રો, આજે મેં 15 દાખલા ગણાયા છે. આના ઉપરથી હું 10 દાખલા તમને મોકલું છું, જે તમને લેસન કરીને મને મોકલવાના છે. બીજી વાત, અમે કાલથી બધા સવારે જ વિડીયો આવી જશે, 9 વાગ્યાની આજુબાજુ. એટલે તમારે વિડીયો જોઈને મને મોકલવાનો રહેશે સવારે ને સવારે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, ફરી મળીશું. થેન્ક યુ.